એક તરફ વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી છે તો બીજી તરફ વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના કિસ્સા સતત સામે આવી રહ્યા છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે બનાસકાંઠાથી જ્યાં વડગામના અંધારિયા ગામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી છે જીતેન્દ્ર દેસાઈ નામના યુવકે અલગ અલગ ત્રણ શખ્સો પાસેથી 8 લાખ રૂપિયા અને પશુઓ ઉધાર લીધા હતા જેમાં અમુક રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરતા યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જેમાં 3 ઈસમો સામે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે પૈસા આલવા છતાં વ્યાજ મૂડી કરતી વ્યાજોને વધારે આપ્યું છે છતાં પણ મને દબાણ કરી મારી તો કાંઈ ધમકીઓ આપે ઘરે આવીને ધમકીઓ આપે રસ્તામાં ચોક ઉપર રહેશે ધમકીઓ આપતા હતા પછી મને પાલટી પાણી ગાયું લાવી દીધી ગાયું પૈસા ના ભરી ગયું અરે એટલે મને એ પૈસાનું 10% ભાવ વ્યાજ ચાલુ કર્યું ત્યાં તો પછી આલે જતો હતો પૈસા ગાયો રોગ આવવાથી ગાયો અડધી મરી ગઈ અડધી ગાયો ખાલી હતી એટલે મને પણ કોઈ પૈસા હતા ને આલી શકતો નહોતો અરે છતાં ધમકીઓ આપતા હતા એના કારણે મને પછી આ પગલું ભર્યું છે પરિવારજનોના કહેવા પ્રમાણે પૈસાની જરૂર પડતા અલગ અલગ વ્યક્તિઓ પાસેથી 8 લાખથી વધુની રકમ 10% વ્યાજે લીધી હતી અને 9 પશુઓ ઉધાર લીધા હતા જેમાં 7 પશુઓના રોગથી મૃત્યુ થયા જેથી તેમના પર આર્થિક સંકળામણ આવી હતી અને ત્યારબાદ વ્યાજ ચૂકવી ન શકતા વ્યાજખોરો ધમકી આપતા હતા જેનાથી કંટાળીને યુવકે ઝેરી દવા પી લીધી હતી હાલ પોલીસે 3માંથી 2 આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે વડગામ પોલીસ સ્ટેશન ખાતે જે યુવકે વ્યાજખોરી વિરુદ્ધ ફરિયાદ આપેલી હતી અને જેના કારણે થઈ તેણે ઝેરી દવા પીવી પડી હતી એ વસ્તુમાં હું આપને જણાવવા માંગીશ કે પોલીસે એમાં તુરંત એક્શન લેતા જેટલા બી આ વ્યાજખોરો હતા એ તમામને પોલીસે પકડી લીધા છે પોલીસે એ સિવાય બી જે એના પાસેના જે ચેક હતા જેટલા બીજા ડોક્યુમેન્ટ્સ હતા આ તમામ પોલીસ હાલમાં ભેગા કરી રહી છે જેથી કરી અને આવા કોઈ પણ તત્વો હોય જો એ લોકો વ્યાજખોરી કરી અને લોકોનું શોષણ કરતા હોય આવા તમામે તમામ લોકોને એક સખત શિક્ષાત્મક સંદેશો જાય એ પ્રકારની કામગીરી આ કેસની અંદર પણ કરવામાં આવશે